પાટણની લાખોની લૂંટમાં ફરાર આરોપીને ભુજ એલસીબી દ્વારા પકડી પાટણ પોલીસને સોંપાયો. થોડાક સમય પહેલા પાટણમાં લાખોની લૂંટ કરનારા પૈકીનો આ શખ્સ ભુજમાં કોઈ કામસર આવેલ હોવાથી તેની બાતમીના આધારે ભુજ એલસીબી દ્વારા પકડી લેવાયો હતો, તેમજ તેની સાથેના અન્ય શખ્સો પણ ઝડપી પડાયા હતા, જેને પાટણ પોલીસને સોંપાયા બાદ આગળની તપાસ હાથ ધરાઈ છે. અમે ગઈકાલે પેટ્રોલિંગ વાતમાં તો બાતમી આધારે હકીકત મળેલી કે અગાઉ પાટણ લૂંટના આરોપીઓ જે આપણે કચ્છના હતા અને અગાઉ પકડાયેલા છે એમાંનો એક આરોપી અમીન અલાના સમા કરીમ છે. એ ભુજમાં જિલ્લા પંચાયત પાસે હતો, જેથી એ ડિવિઝન પોલીસ અને અમારી એલસીબીની ટીમને બાતમી આધારે એને પકડી અને એના વિરુદ્ધમાં અગાઉ પાટણમાં ગુનો દાખલ થયો અને ત્યાંનો નાસ્તો પડતો આરોપી હતો. એટલે એના કામે અમે અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરી છે. અને અગાઉ આ લોકો એની સાથે બીજા ભુજના અનિલ નીતિન અનિલ બારોટ અને એની સાથેના અગાઉ પકડાયેલા છે, એ જ ગુનામાં નાસ્તો પડતો હતો આરોપી અને એને પકડી અને એની સાથેના મુદ્દામાલ છે રોકડ 5000 રૂપિયા મળેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરી અને પાટણ પોલીસને